नमस्कार दर्शक मित्रों, निर्माण न्यूज ने विशेष रजूआत जरूर कार्यक्रम साथ हूँ छू अग्रम मित्रों। आज जरूर कार्यक्रम में बात करवानी छे। एक बाजु कृषि बिल ने लईने जे रीते घणी बधी असमंजसानो माहोल जे पहला दिवस जोवा मळतो हतो, 15 दिवस बाद अत्यार हाल पण ते ज माहोल यथावत छे। ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચેની જે બનાગાંઠ છે તેને લઈને પણ અત્યારે જે રીતે સવાલ ઊભો થતો હોય તેવું લાગી રહ્યું છે। અત્યારની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ક્યાંક જે રીતે સવાલ એ પણ થતો હોય છે કે કયા પ્રકારની આ પરિસ્થિતિનો માહોલ જોવા મળશે, કારણ કે સવાલ ઘણા બધા થતા હોય છે અને તેને લઈને જે રીતે જવાબ એક જ છે કે કેન્દ્ર સરકારની જે અત્યારે મડાગાંઠ છે કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે તે હવે ક્યારે પૂર્ણ થશે। કારણ કે કહી શકાય કે કેન્દ્ર સરકાર દ્વારા જે ઘણી બધી જે વાતો તો કરવામાં આવી છે, પરંતુ તેને લઈને અત્યારે હાલ કોઈ યોગ્ય જવાબ આપવામાં આવ્યો નથી। યોગ્ય જવાબ તો નહીં, પરંતુ અત્યારે હાલ એમ કહી શકાય કે 15 દિવસથી જે આંદોલન યથાવત છે તેને લઈને સવાલ હજુ પણ એક જ છે કે ક્યારે કેન્દ્ર સરકાર હવે ખેડૂતોની માંગને સંતોષશે। સવાલ ઘણા બધા થતા હોય છે, કારણ કે જ્યારે એક બાજુ નરેન્દ્રસિંહ તોમર એટલે કે જે કેન્દ્રીય કૃષિ મંત્રી છે તેમના દ્વારા પણ જે મહત્ત્વની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી તેમના દ્વારા પણ એમ કહેવામાં આવ્યું હતું કે ખેડૂત આંદોલન જે પ્રમાણે યથાવત રહ્યું છે અને તેની સાથે ખેડૂતોના જે દરેક પ્રશ્નો છે તેનું સમાધાન આવે અને જે રીતે સુખદ નિરાકરણ આવે તેને લઈને પણ જે અત્યારે તમામ પ્રયત્નો થઈ રહ્યા છે, પરંતુ ક્યાંક અત્યારે જે રીતે એવું લાગી રહ્યું છે કે ખેડૂતો કોઈ વાત સ્વીકારવા માટે તૈયાર નથી। અત્યારે હવે ખેડૂતો પણ નાખી દીધું કે ના, અત્યારે ખેડૂતો કોઈ વાત સ્વીકારવા માટે તૈયાર નથી। સવાલ ઘણા બધા છે, ત્યારે મુદ્દા પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ભરતસિંહ ઝાલા કે જેઓ ખેડૂત અગ્રણી છે, અનિરુદ્ધસિંહ પટેરિયા કે જેઓ ખેડૂત અગ્રણી છે, આનંદભાઈ ચૌધરી કે જેઓ ખેડૂત છે, જે આપ ત્રણેયનું સૌથી પહેલાં તો સ્વાગત છે। અનિરુદ્ધસિંહ, સૌથી પહેલો પ્રશ્ન હું આપને પૂછવા માગીશ કે એક બાજુ જ્યારે ખેડૂતની વાત કરીએ, ખેડૂતોને લઈને ઘણા બધા પ્રશ્નો ઊભા થયા હતા, કેન્દ્ર સરકાર દ્વારા જે 3 કૃષિ બિલ લાગુ કરવામાં આવ્યા તેને લઈને પણ અત્યારે હાલ એક સવાલ ઊભો થતો હોય છે કે ક્યારે આ મડાગાંઠને અત્યારે સોલ્વ કરશે કેન્દ્ર સરકાર, શું લાગી રહ્યું છે આ 3 કૃષિ બિલને લઈને? કારણ કે એક બાજુ કેન્દ્ર સરકાર છે અને બીજી બાજુ ખેડૂતોની માંગ છે। આ કાળો કાયદો છે ખેડૂતો માટે, કારણ કે હું પોતે એક ખેડૂત છું, મને ખ્યાલ છે કે ખેતી એ કેટલું કપરી પરિસ્થિતિમાં છે। અત્યારે માવઠું કમોસમી આવી રહ્યું છે ત્યારે તમને ખ્યાલ આવે કે ખેડૂતની શું પરિસ્થિતિ છે। 3 કૃષિ કાનૂન છે એમાં ખેડૂતોએ સ્પષ્ટ કહી દીધું છે કે અમે એક ઇંચ પણ પાછળ હટીશું નહીં। ત્યારે સરકારે જ નિર્ણય કરવાનો છે અને સરકારે ક્યારેય કોઈ પણ અત્યારે સંશોધન કરવાની વાત કરે છે તો પહેલા એમને ખેડૂતોને સાથે રાખવાની ખ્યાલ નહોતો આવતો। તો આમાં ક્યાંક ને ક્યાંક સરકાર દોષિત છે, સરકારની ભૂલ છે, સરકાર એમની સાથે કોઈ નિર્ણય લાવવા નથી માંગતી અને એમના મળત્યાઓને એ એમની માટેની વ્યવસ્થા ગોઠવવાની એક આખી વાત છે। કોઈ પણ આ ક્લોઝ એવો છે કે કોઈ પણ પાન કાર્ડ ધારક એ આ ખેડૂતનો માલ ખરીદી શકે, તો શું આપને યોગ્ય લાગે છે કે જે વેપારીઓ જે આખી વ્યવસ્થા હતી માર્કેટની એ બધી કોલેપ્સ થઈ જાય, કેટલા બેરોજગારો ઉપરથી બેરોજગારી છે તો પછી શું થશે? અને આ ખેડૂતોની આવક વધારવાની વાત છે કે ખેડૂતોની આવક ઘટાડવાની વાત છે? એટલે સરકારની આ દોગલી નીતિ છે અને એ કોઈ પણ ખેડૂત ભારતનો આ સ્વીકારી શકે નહીં આ બિલોને। એટલે જાતે જોઈ શકીએ છીએ આપણે કે લાખો ખેડૂતો રસ્તા પર છે અને આટલી ઠંડીની અંદર પણ આજે એમની હિંમત 15મા દિવસે પણ એવી અકબંધ છે અને આજે એમને વધારે પ્રચંડતાથી આજે જે એમને ગઈકાલે એમને અસ્વીકાર કર્યો સરકારની માંગણીઓનો અને આજે એમને વધારે પ્રચંડ રીતે એમને કામ કરવાનું દિલ્હી જયપુર હાઈવે ને શાંતિપ્રિય રીતે બંધ કરવાની વાત કરી છે અને આગામી 12 અને 14 તારીખે પણ એમને દેશભરમાં આંદોલનની વાત કરી છે। તો આ સરકાર એ ભૂલમાં છે, આ આંદોલન છે વધારે ને વધારે ગતિમાં આવશે અને વધારે ને વધારે લોકો આખા ભારતભરમાંથી દિલ્હીમાં એકત્રિત થશે। જેમ પહેલા એવું હતું કે ઠંડીના કારણે કોરોનાના કારણે લોકો દૂર જશે, થોડા દિવસ ચાલશે એમને એમ હતું, પણ દિવસે ને દિવસે લોકો એકઠા થતા જાય છે કારણ કે આ રોજીનો પ્રશ્ન છે, ભારતના 62% લોકોનો પ્રશ્ન છે। એટલે આ સરકારે સમજવું જોઈએ અને સરકાર શું કરી રહી છે, સંસદ ભવનનું ઉદઘાટન, આટલી મહામારીની અંદર જ્યારે જીડીપી માઇનસ જઈ રહ્યો છે આપણો, ત્યારે આ આ 1000 કરોડ રૂપિયા જ્યારે ખેડૂતોના રૂપિયા તમે છીનવી રહ્યા છો અને સંસદ ભવનમાં તમે કરી રહ્યા છો, એટલે આ દોગલી નીતિ છે અને એની માટે તાત્કાલિક સરકારે નિર્ણય લેવો જોઈએ અને આ કૃષિ કાનૂનોને નાબૂદ કરવા જોઈએ એવી મારી ખેડૂત અગ્રણી તરીકેની પણ માંગ છે।
જી ભરતસિંહ, એક બાજુ ભરતસિંહ એક બાજુ જ્યારે સવાલ ઘણા બધા થતા હોય છે ખેડૂતોના મુદ્દાને લઈને, અને બીજી બાજુ જ્યારે અત્યારે પરિસ્થિતિ એવી કે ઊભી થઈ છે કે કૃષિમંત્રી દ્વારા તો એમ કહેવામાં આવ્યું છે કે આ જે સરકાર છે એટલે કે કેન્દ્ર સરકાર છે, ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે તે ખેડૂતો માટેની સરકાર છે, ખેડૂતોનું હિત જ જોતી હોય છે, પરંતુ હજુ ખેડૂતો ક્યાંક સમજવા તૈયાર નથી તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું. અને જે રીતે લેખિત પ્રસ્તાવની વાત કરવામાં આવી તો સરકાર તરફથી લેખિત પ્રસ્તાવ જે મોકલવામાં પણ આવ્યો હતો, પરંતુ તેને પણ અત્યારે ક્યાંક અવગણ્યો હોય તેવું લાગી રહ્યું છે. ભરત સર, શું કહેશો? બહુ દુઃખની વાત છે. કહેવાતા ખેતી પ્રધાન દેશમાં દર વર્ષે અડધા દેશમાં દુષ્કાળ પડતો હોય, અડધા દેશમાં અતિવૃષ્ટિને પૂરને કારણે નુકસાન થતું હોય, માવઠું થતું હોય, એવામાં દાણામાંથી દાણો પકવતો ખેડૂત ભૂખ્યો કહેવાતો ધરતીનો પાલનહાર, તેના ક્ષેત્રમાં આપઘાત કરી રહ્યો હોય અને એની સામે ત્રણ ખોટા રૂપિયા એટલે ત્રણ અધ્યાદેશ જાહેર કરીને જે સંતા કુકડી રમાડે છે આ ભારતની સંસદ, આ લોકશાહીનું ખૂન કર્યું કહેવાય. સરકાર સાચા અર્થમાં જો સંવેદનશીલ હોય તો સૌ પ્રથમ કાયદો લાવવો પડે ખેડૂતોના દેવાના બુદ્ધિ, અને ભવિષ્યમાં ખેડૂત દેવાદાર ન બને એ માટે ખેડૂતોનું ઉત્પાદન મોંઘવારી અને ફુગાવાના આધારે ખરીદવા માટે નાણાકીય જોગવાઈ કરવી પડે. આજે દુઃખ સાથે કહું છું કે આ ત્રણ અધ્યાદેશમાંથી એક પણ અધ્યાદેશમાં હજુ છે કે કુદરતી આપત્તિમાં ખેડૂતોને નુકસાન થશે તો એને વળતર પૂરું આપવામાં આવશે, એક પણ લીટી લખી છે. એક પણ લીટી એવી લઈ છે કે આ અધ્યાદેશનો ખેડૂત કોઓપરેટિવ ફાર્મિંગમાં કોઈને ભાડા તરીકે જમીન આપશે અને એ પૈસા નહીં આપે કે ભાડું નહીં આપે તો જોગવાઈ કોને? આજે દુઃખ સાથે કહેવાનું છે કે દેશની 18 વીમા ખાનગી વીમા કંપનીઓ ખેડૂતોનું અને સરકારનું બૂત મારી ગઈ તો સરકાર ફોજદારી કાર્યવાહી નથી કરી શકી, તો કાયદામાં તો કોઈ જોગવાઈ નથી, શું કરી શકશો? એટલે સ્પષ્ટ હું કહું છું કે સરકારની ખેડૂત વિરોધી આર્થિક નીતિ આ ફલિત થાય છે. હું કોઈ રાજકીય પક્ષમાં નથી, પણ સાચા અર્થમાં જો દેશમાં અને રાજ્યમાં ખેડૂતોના આપઘાત અટકાવવો હોય તો નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સરકારે તાત્કાલિક અસરથી સંસદની અંદર કૃષિ આયોગ બનાવી, કૃષિ નીતિ બનાવી, દેશના ટોટલ બજેટમાંથી 50% રકમ ખેતી અને ખેતી સાથે સરકારના વર્ગ માટે વાપરે, જેમાં સિંચાઈ સવલત, ઉત્પાદનના પૂરા ભાવ, પાક નુકસાન જતા પૂરું વળતર અને તાલુકે કૃષિ આયોગ બનાવવાની અમે સુપ્રીમ કોર્ટમાં પણ માંગ કરી છે. અને સુપ્રીમ કોર્ટ ચિંતિત હોવા છતાં આજે દુઃખ સાથે કહેવાનું છે કે 2017માં સુપ્રીમ કોર્ટે કીધું કે સરકારે એગ્રીકલ્ચર પોલિસી બનાવે, સુપ્રીમ કોર્ટે એવું નહોતું કીધું કે અધ્યાદેશ બહાર પાડો, તો શિંગડા પૂછડા વગરના અધ્યાદેશ રદ કરવા જોઈએ. અને જ્યાં સુધી સુરત અને ચાંદ રહે ત્યાં સુધી નરેન્દ્રભાઈ વડાપ્રધાન રહે અમને કોઈ વાંધો નથી, પણ ખેડૂતોના આપઘાતો અટકાવે એ અમે વિનંતી કરીએ. હજી ચોક્કસ, જે રીતે ખેડૂતોની માંગ અત્યારે હાલ પણ ક્યાંક યથાવત હોય તેવું લાગી રહ્યું છે. આનંદભાઈ, 15 દિવસથી આંદોલન યથાવત છે, પરંતુ ખેડૂતોની જે સરકારની વાત કરવામાં આવે છે, પરંતુ ખેડૂતોની આ સરકાર ન હોય તેવું જ લાગી રહ્યું છે. કારણ કે જે છેલ્લા 15 દિવસથી અત્યારે જ્યારે રસ્તા પર અત્યારે ખેડૂતો બેઠા છે, ખેડૂતોની જે માગણી છે તે પણ હજુ સુધી સંતોષાતી નથી, ઉપરથી જ્યારે સરકાર એમ કહે છે ખેડૂતોની સરકાર છે, શું કહેશો? અત્યારની પરિસ્થિતિ જોતા તો ક્યાંય એવું દેખાતું નથી કે સરકાર ખેડૂતોની હોય. બિલકુલ અત્યારે જો આટલા મોટા પાયા ઉપર જે ખેડૂતો રસ્તા ઉપર હોય અને આટલા રઝળતા હોય, આટલી વ્યવસ્થિત રજૂઆત કરતા હોય, છતાં પણ સરકાર પોતાની જે ખોટી જીત છે એના ઉપર અડીને રહેતી હોય તો એને કેવી રીતે ખેડૂતોની સરકાર કહી શકાય? જો સરકાર જે બિલ લાવી રહી છે, અમે હું તમને એક ઉદાહરણ આપું કે ગઈ બનાસકાંઠામાં અત્યારે દાડમનું વાવેતર થાય છે. હવે બહારથી જે વેપારીઓ આવે છે એ દાડમ ખરીદે છે, ચેક આપે છે, પણ ચેક રિટર્ન થાય છે. આવી રીતે જો આવું બિલ આવશે તો ખેડૂતોને બહારથી ગમે તે આવીને ખરીદી કરશે, કરોડો રૂપિયા ખેડૂતોને ડૂબી જશે. ખેડૂતો જેમ કીધું હમણાં એવી રીતે અપઘાત કરી રહ્યા છે, એનો વધી જશે, જમીન વિહોણા થઈ જશે. મોટી કંપનીઓને આ ખટાવવા માટેનો જ સરકારનું ષડયંત્ર જે છે એ સરકારે તાત્કાલિક વિચારવું જોઈએ, નહીં તો આ ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોની સરકાર તો શું,
પણ એ કોઈની પણ જે કહેવાય કંપનીઓ સિવાય કોઈની પણ સરકાર નથી એવું નક્કી થશે. હજુ જયારે ત્રણ કાયદા પાછા લેશો તો જ આંદોલન ખતમ કરવામાં આવશે તેવું ખેડૂત યુનિયન દ્વારા જે જણાવવામાં આવ્યું હતું. પરંતુ અત્યારે ક્યાંક જયારે સરકારના ઇન્ટરેસ્ટની વાત કરીએ તે પણ અત્યારે હાલ માત્ર વિરોધ ખતમ કરવાનો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે લેખિત પ્રસ્તાવની જે સૌથી પહેલી જે માંગણી કરવામાં આવી હતી તે પણ આપવામાં આવી, પરંતુ ત્યારબાદ જે રીતે કેન્દ્ર સરકાર દ્વારા જે યોગ્ય પગલું ન લેવામાં આવ્યું, ભરતસિંહ, એવું લાગી રહ્યું છે કે આ માત્ર વિરોધ કઈ રીતે પૂર્ણ કરવો અત્યારે હાલ તેને ઉપર જ અત્યારે જે સૌથી મોટો સવાલ હોય તેવું લાગી રહ્યું છે કેન્દ્ર સરકારને, કે વિરોધ હવે પૂર્ણ થઈ જાય માત્ર પછી આપણે ખેડૂતોને સમજાવી દઈશું તેવું લાગી રહ્યું છે. ચોક્કસ અત્યારનો જે વિરોધ છે સરકારે સમજવાની જરૂર છે કે માત્ર ત્રણ અધ્યાદેશો વિરુદ્ધ નથી, માત્ર કાલે અમિતભાઈ શાહ અને નરેન્દ્રભાઈ મોદી માનલો કે આ ત્રણ અધ્યાદેશ રદ કરી દે, ખોટા રૂપિયા હતા તો ખોટા રૂપિયા પાછા ખેંચી લીધા, જેમ 500 અને 1000 ની નોટ બંધ કરી દીધી તો એમ આ ત્રણ અધ્યાદેશ રદ કરી દીધા. મારો કહેવાનો મતલબ એ છે કે અધ્યાદેશ રદ કર્યા બાદ પછી શું, તો જે ખેડૂતોએ જે 8 માગણીઓ મૂકી છે, દેવા નાબૂદી, ઉત્પાદનના પૂરા ભાવ અને એમએસપી જે આ દેશમાં ચાલી રહ્યું છે, એ સામાન્ય માણસને કે ખબર જ નથી કે એમએસપી એટલે શું. લઘુત્તમ ટેકાના ભાવ ખેડૂતોને હવે નથી જોતા, ખેડૂતોને મોંઘવારી અને ફુગાવાના આધારે પૂરા ભાવ આપો એ અમારી માગણી છે. દાખલા તરીકે 80 રૂપિયા લીટર ડીઝલ છે તો 80 રૂપિયા કિલો કપાસ અમારો જવો જોઈએ, 80 રૂપિયા ડીઝલ લીટર છે તો 80 રૂપિયા ઘઉં અમારા જવા જોઈએ, 80 રૂપિયા લીટર ડીઝલ છે તો 80 રૂપિયા કિલો અમારી મગફળી વેચાવી જોઈએ. મોંઘવારીને આધારે ભાવ, જે રીતે લઘુત્તમ છઠ્ઠા કર્મચારી જે ચોથા વર્ગના કર્મચારીને છઠ્ઠું પગાર પાંચ મળે છે તો કેમ ખેડૂતો કૃષિ પાંચ નથી બનતું. આ ત્રણ અધ્યાદેશ સંતા પકડીની રમત આપણે સરકાર રમાડી રહી છે અને કદાચ આ ત્રણે ત્રણ કૃષિ અધ્યાદેશો પાછા ખેંચી લે અને જો કઈ નિવડો બીજો લાવે તો નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદો આદેશ અનુસાર એજ્યુકેશન પોલિસી નહીં બને ત્યાં સુધી અમારો સંઘર્ષ ચાલુ રહે છે. રૂકે નહીં, ઝૂકે નહીં, ફૂટે નહીં, મીટે નહીં. હમ ઇનકલાબ હે, જુલ્મ કા જવાબ હે. આ ખેડૂત સામે જુલ્મ કરવા વાળી કોઈ પણ સરકાર હોય એની સામે અમે લડશું અને અમે આ જીતશું કે ધરતી અપને આપતી નહીં કિસી કે બાપતી. એક બાજુ જ્યારે માત્ર વિરોધની અત્યારે જ્યારે વાતો આવતી હોય છે કે સરકાર એમ કહી રહી છે કે અત્યારે ખેડૂતો ખોટો વિરોધ કરી રહ્યા છે, અત્યારે જે રીતે સરકાર પણ અત્યારે ક્યાંક વિરોધ ખતમ કરવા પણ આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ બીજી બાજુ જ્યારે નરેન્દ્રસિંહ તોમર દ્વારા જે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે દરેક સાંસદોના જે મત મતાંતર અને મંતવ્ય લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ કૃષિ બિલ તૈયાર કરવામાં આવ્યું છે. અનિરુદ્ધસિંહ, ત્યારબાદ આ જે રીતે બિલ તૈયાર કરવામાં આવ્યું છે અને નરેન્દ્રસિંહ તોમર દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે દરેક જે જૂની પ્રણાલી છે તેને દૂર કરવામાં આવે અને મંડીમાંથી ખેડૂત એટલે મંડીની જે ચુંગલ છે અને તેમાંથી જે અત્યારે બહાર આવે અને કંઈક નવું અપનાવવાનો પ્રયત્ન કરે તેવો અમારો જે પ્રયાસ છે. પરંતુ ખેડૂતો અત્યારે કંઈ નવું જે અપનાવવા તૈયાર નથી તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું, શું કહેશો? ના, સદંતર ખોટી વાત છે. પહેલાં તો આ બિલ આવ્યું એટલે આપણને ખબર પડી કે નરેન્દ્રસિંહ તોમર એ આપણા કૃષિમંત્રી છે. પહેલાં તો બે જ ખેલાડીઓ હતા જે મેઇન, કે જે આપણા ગુજરાતથી ગયા છે એ જ દેખાતા હતા. બાકી તો અત્યારે ખબર પડી કે ભાઈ આ કૃષિમંત્રી દેશને છે, બરોબર છે. બીજું કે કેવી રીતે પાસ થયું છે, આપણે રાજ્યસભાનો એક નાનો એટલો વિડીયો જોયો છે, ધ્વનિમતથી પાસ થયું છે, બરોબર છે. લોકસભામાં એમની બહુમતી છે પણ રાજ્યસભામાં એમની બહુમતી નથી. એટલે કેવી રીતે આ ત્રણ અધ્યાદેશો પાસ કરવામાં આવ્યા છે કોરોના કાળની અંદર, આ પ્રજાને છેતરવાનું, ખેડૂતોને છેતરવાનું, ભારતની જનતાને છેતરવાનું કામ આ કર્યું છે. એટલે એ વાત સદંતર હું વખોડું છું આપના માધ્યમથી કે એ એમની વાતમાં ક્યાંય તથ્ય નથી. બીજું કે આ અધ્યાદેશ જે છે એ અધ્યાદેશ એ 100% કાળો કાનૂન છે ખેડૂતો માટે. તમે સમજો કે ભાઈએ વાત કરી કે ચેક રિટર્ન થાય છે, બરોબર છે. તો જે પ્રમાણે કોઈ પણ માણસ પાનકાર્ડ ધારક આવી અને ખરીદે અને પછી એ ઉડી જાય, તો આજે તો એક વ્યવસ્થા છે માર્કેટની કે જ્યાં તે અંદર રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. રજીસ્ટ્રેશન કરેલો એ જ વેપારી અધિકૃત જ ખરીદી શકે છે, બાકી નથી કરી શકતા. તો શું તમે 85% ખેડૂતો આપણા નાના સીમંત ખેડૂતો છે
જેની પાસે 8.5 વીઘા જમીન છે, શું એ દિલ્હી વેચવા જશે ગુજરાતનો ખેડૂત, કે હરિયાણા કે પંજાબ વેચવા જશે? તો કેમ સ્વામિનાથન આયોગનો એમએસપીનો જે લઘુત્તમ ટેકાના ભાવ છે એનું કેમ કેમ જિકર નથી કરવામાં આવ્યું આ બિલમાં? કેમ ખેડૂતો કાયદાકીય વ્યવસ્થાનો ભાગ બની શકે એવો કેમ કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો? એવા ઘણા બધા લૂપહોલ્સ છે, એટલે આ આખું સદંતર બંધ કરવામાં આવે એવું ખેડૂતોને એક વિમાન છે કે આ 3 કાનૂનો છે, એક વખત બંધ કરી દો તમે ભાઈ, બંધ આને આને કેન્સલ કરી દો અને એમએસપી સુનિશ્ચિત કરો, આટલી જ માંગ છે. અને ફરીથી ક્યાં નથી લવાતો? ખેડૂત આગેવાનોને સાથે રાખી આખા દેશમાંથી મત મંગાવવામાં આવે. જો જયારે સરદાર સાહેબની મૂર્તિ બનાવવા માંગી તો આખા દેશમાંથી લોખંડ ભેગું કરવામાં આવ્યું હતું, બરોબર છે, લોખંડની પુરુષ માટે. તો શું ખેડૂતોનો મત લઈ ના લઈ શકે? 60% પ્રજા માટે થઈને તમે એક, એમની માટે થઈને ખાલી સંસદ સભ્યોને તમારા માનીતા, જે તમે એક કાંગળી ઊંચી કરો એટલે ઊંચી કરે છે, નીચી કરો એટલે નીચી કરે છે, એવાની પાસેથી તમે મત લઈને કરો છો જેને ગ્રાઉન્ડનું પણ કઈ ખબર નથી. અને રાજ્યસભામાં તો તમારી બહુમતી નથી, તમે ધ્વનિમત સાથે પાસ કરી દીધું. તો આ એ વ્યાજબી નથી, એટલે આને તમારે વિરોધ જ કરવો પડે. હજુ હજુ વધુ વિરોધ એ એમના મળત્યાઓ. સ્વાભાવિક છે કે આપણે પણ અગાઉ અહીંયા જયારે આપણા અત્યારે વડાપ્રધાનશ્રીએ જયારે અહીંયા મુખ્યમંત્રીશ્રી હતા, મહુવા આંદોલન મેં અને ભરતસિંહે જોયું છે, અમે સાથે હતા કનુભાઈ કલસરિયાની સાથે, તો ખ્યાલ છે આપણને એ વખતે પણ એમને કેવી રીતે બચાવવામાં આવ્યો હતો. એ વખતે કેન્દ્રમાં સરકાર જુદી હતી, અહીંયાથી કંઈ પણ ના થયું, અને એ પર્યાવરણના ધોયે જયરામ રમેશ એ વખતે મંત્રી હતા, અને એ વખતે એમના ધારાસભ્ય કનુભાઈ કલસરિયા ભાજપના ધારાસભ્યએ વિરોધ કર્યો હોવા છતાં પણ નરેન્દ્ર મોદીએ, તત્કાલીન મુખ્યમંત્રીએ કઈ જ કર્યું નહોતું, અને ખેડૂતોએ આજીજી કરી હતી, બરોબર છે, છતાં એમને. એટલે આ નિષ્ઠુર છે સરકાર, એ જ સરકાર અત્યારે કેન્દ્રમાં છે, વડાપ્રધાન છે, સત્તા એમની પાસે બમણી છે, એટલે ખેડૂતોનો અવાજ એમને ક્યારેય એમને સાંભળ્યો નથી. એ આપણે અહીંયા ગુજરાતનું મને મહુવા આંદોલન યાદ આવે છે કે મહુવાથી ચાલીને આવેલો ખેડૂત, અને એ કગરે છે, અને કડવીબેન કરીને એ ખેડૂત છે કે એ લાજ પાત્ર છે મુખ્યમંત્રી શ્રી, તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સામે. તો એમ કે છે કે પછી કડવીબેને કીધું કે આનું તો હૃદય પણ કાળજું પણ આનું સિમેન્ટનું છે, બરોબર છે. તો એ વખતે પણ એ ઉદ્યોગપતિઓની સાથે હતા, અને અત્યારે પણ એ ઉદ્યોગપતિઓની સાથે છે, અદાણી ને અંબાણી. અને 2014માં એ પ્લેનમાં, જેના પ્લેનમાં ઉતરે છે, તો એ અંબાણીના અદાણીના પ્લેનમાં ઉતરે છે. તો એ જગજાહેર છે કોની માટે કરી રહ્યા છે. તો શું તમે આ એ ઉદ્યોગપતિઓ માટે થઈને તમે શું ખેડૂતો માટે જુદી વાત કરો છો? નહીં ચાલે, અને આ કોઈ પણ ખેડૂત નહીં સ્વીકારે આ વાતને. જે ચોક્કસથી કોઈ પણ અત્યારે ખેડૂતને નહીં સ્વીકારે, પરંતુ તેની સાથે જે રીતે આનંદભાઈ સવાલ એ પણ થતો હોય છે કે જ્યારે ખેડૂતોની આવક વધારવાની જે વાત કરવામાં આવી હતી ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા બંને દ્વારા, આપણે આમાં અત્યારે બંનેને ઇન્ક્લુડ કરી દઈએ કે ના, અત્યારે જે રીતે ગુજરાત સરકાર પણ એમ કહી રહ્યું છે કે ના, ગુજરાત સરકારે ખેડૂતોના હિત માટે કાર્ય કરી રહી છે, ખેડૂતો માટેની આ સરકાર છે, ખેડૂતોને માટે ઘણી બધી યોજનાઓ લાવી છે, એવું પણ કેન્દ્ર સરકાર દ્વારા પણ એ જ રટણ કરવામાં આવે છે. પરંતુ ખેડૂતોની જે વાસ્તવિકતા છે તે ક્યાંક કંઈક અલગ દેખાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે બમણી કરવાની તો અત્યારે બરાબર છે કે બમણી હજુ સુધી તો નથી કરી, પરંતુ તેમાં ચોક્કસથી ઘટાડો આવ્યો છે તેવું અત્યારે સામે આવ્યું છે. આનંદભાઈ શું કહેશો? કારણ કે એક બાજુ આ કૃષિ બિલ આવ્યા છે અને બીજી બાજુ આવક બમણી કરવાની વાત સામે આવી છે, શું કહેશો? બમણી તો ક્યાંય દેખાતી નથી અત્યારે. જો તમે એક વિચાર કરો કે બમણી કેવી રીતે બમણી થઈ શકે, આજે જે પાક, કોઈ પણ ખેડૂતના જે પાક છે એના ભાવો કીડીની ચાલે વધી રહ્યા છે, જ્યારે એની સામે જે ખર્ચાઓ જેમ કે ડીઝલ છે, લાઇટ બિલ છે, ખાતર છે, દવાઓ છે, આ બધા જ જે ખર્ચાઓ છે જે ખેડૂતને એ અત્યારે સસલાની જે ચાલ છે કે ઝડપ છે એવી રીતે વધી રહ્યા છે, ડબલ 4 ગણા થઈ ગયા છે, જ્યારે પાક છે 1.2 કે 1 મતલબ એટલા જ વધ્યા છે, તો આવક ક્યાંથી ડબલ થશે? ઉલટાનું અત્યારે ખેડૂતે સરભર કરવો પણ મુશ્કેલ બની રહ્યું છે. એમાં પણ તમે જુઓ, છેલ્લા 2 વર્ષથી મોસમ પણ ખેડૂતની સાથે નથી. જ્યારે વરસાદ પડે તો એક સાથે વરસાદ પડે, ના પડે તો ત્યાં આગળ બિલકુલ વરસાદ ના પડે. પછી આવો જે આજે છેલ્લે કઈ ઉપજ થાય તો વેપારીઓ આવી રીતે ખુલ્લેઆમ ખેડૂતોને લૂંટીને જાય, જે તો ખેડૂતની આવક ક્યાંથી, બમણી કેવી રીતે થઈ શકશે? હું તો જે હજી અત્યારે જે રીતે પરિસ્થિતિ જે ખેડૂતની જોઈ રહ્યો છું કે જે અનુભવી રહ્યો છું, એ પ્રમાણે તો ખેડૂતને બમણા તો શું, પણ અત્યારે એનું એને સર્વાઈવલ થવું પણ બહુ અઘરું પડી જશે. ખેડૂત એ ખેતી ઉપર ટકી રહેવું એના માટે અત્યારે બહુ મુશ્કેલ છે. જો પશુપાલન સાથે ના હોય
तो अत्यारे खेडूते खेती उपर कोई एक एनु घर चाली सके एम नथी सके, क्या डबल भाव थाय एम छे कि क्या एनी आवक वधी छे। જે રીતે સવાલ હોય અને તેની સાથે ખેડૂતોની કોઈ પણ અત્યારે વાત હોય તો તેને લઈને તમે ઘણી બધી જે રજૂઆતો તો કરી છે, તમે છો અને અનિરુદ્ધસિંહ છે, આનંદભાઈ છે, તમારા ત્રણે દ્વારા જે રીતે ઘણી બધી રજૂઆતો કરવામાં આવતી હોય છે। હવે જે રીતે 15 દિવસ વીતી ગયા છે અને તેની સાથે 14મી તારીખે જલદ આંદોલનની વાત પણ કરવામાં આવી છે અને તેની સાથે ભરતસિંહ હવે તમારા દ્વારા કોઈ રજૂઆત કરવામાં આવશે ગુજરાત સરકારમાં અથવા તો જે રીતે આવતીકાલે જે પ્રમાણે ખેડૂત સંસદ પણ મળવાની છે તેના લઈને? બહુ મોટી વાત કરી, અમારી રજૂઆત તો મુખ્યમંત્રી જ્યારે નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે પણ કરી અને વડાપ્રધાન બન્યા તો કરી, ગ્રામ પંચાયતથી ગાંધી લઈ અને સમગ્ર દેશમાં આઝાદીના 70 વર્ષમાં સૌ પ્રથમ ખેડૂતના હિતમાં સુપ્રીમ કોર્ટમાં અરજી પણ અમે કરી છે અને નામદાર સુપ્રીમ કોર્ટ ચિંતિત થતા ખેડૂતોના હિતમાં નીતિ બનાવવા આદેશ કર્યો છે। આજે માનવ અધિકાર દિવસ હોય અને માનવી દ્વારા માનવીનું શોષણ ખતમ થાય એ હેતુથી આજે વિજયભાઈ રૂપાણીને પણ મેં મેલ કર્યો છે, મેં એમની અંદર સ્પષ્ટ લખ્યું છે કે ગુજરાત વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તો મને અભિમાન ન જાણે, એવા ગુજરાતની અંદર સંતોષ પુરાવ થયા છે। તો એવામાં ગુજરાતની અંદર વિધાનસભાનું સત્ર તાત્કાલિક બોલાવે અને ગુજરાતના તમામ ખેડૂતોના 5 જીના લોન માફ કરે, 5 જીમાના પૈસા આપે, સાથે સાથે રૂપાણી સરકાર અમિત શાહને અને નરેન્દ્રભાઈ મોદીને રીઝવે અને કે આ 3 અધ્યાદેશો રદ કરી દેશના અને ખેડૂતોના હિતમાં નામદાર સર્વોચ્ચ અદાલતના આદેશ મુજબ એગ્રીકલ્ચર પોલિસી બનાવવા માટે તમામ રાજ્યોને નાણાકીય સપોર્ટ કરે, સાથે સાથે હવે પછીનું જે બજેટ સત્ર આવે એ બજેટ સત્રમાં 50% રકમની ફાળવણી કરે, એ અવારનવાર લેખિતમાં રેલી દ્વારા ધરણા દ્વારા કોર્ટ દ્વારા સરકારમાં રજૂઆત કરવી છે। આનો મુદ્દો એક જ છે કે સમગ્ર દેશમાં કૃષિ પંચ નહીં બને ત્યાં સુધી આનો કોઈ ઉકેલ નહીં આવે। હવે આ રાજ્યસભાની ચૂંટણી આવશે તો રાજ્યસભામાં પણ એનો સવાલ એવો પડે, સંસદની અંદર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કીધું હતું ખેડૂતોના સરકારની દિશા ખોટી, ખેડૂતોના આપઘાત અટકાવવા કેમ નથી બનતી કૃષિ નીતિ, એ કૃષિ નીતિ બનાવવાના બદલે આ સિંગડા પુસરા વગરના 3 અધ્યાદેશ પાર પાડ્યા એ દેશની જનતા માટે, ખેડૂતો માટે, ખેતી સાથે સંકળાયેલો 70% વર્ગ છે જે જે એને ખૂબ જ જે ચોક્કસથી ભરતસિંહ જે રીતે સવાલ ઘણા બધા થતા હોય છે કારણ કે ઘણી બધી યોજનાઓની અત્યારે જરૂર છે ગુજરાતમાં અને ગુજરાતની સાથે સાથે જે જ્યારે ભારતની વાત કરવામાં આવતી હશે તો ભારતમાં પણ અત્યારે ઘણી બધી યોજનાઓની જે જરૂરતો છે, ભારત સરકાર દ્વારા જે ઘણી યોજનાઓ તો બહાર પાડવામાં આવી છે પરંતુ તેને લઈને સવાલ એક જ છે કે જ્યારે ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરવામાં આવતી હોય છે પરંતુ જે તેમની આવક છે તેના કરતાં થોડાક પ્રમાણમાં વધારે પણ નથી થતી, ઘટાડો થતો હોય છે ચોક્કસથી પરંતુ તેમાં વધારો પણ કોઈ પણ પ્રકારનો ન થતો હોય તેવું લાગી રહ્યું છે। તો હવે જોવાનું એ રહ્યું કે 15 દિવસ જે આંદોલનને થયા છે અને તેની સાથે સરકાર દ્વારા કયા પ્રકારની હવે રણનીતિ અને તેની સાથે કયા પ્રકારનો હવે પ્રસ્તાવ મૂકવામાં આવશે, કારણ કે જે રીતે 14 તારીખે જલદ આંદોલનની જે વાત કરવામાં આવી છે અને આ જલદ આંદોલનમાં હવે કયા પ્રકારનું જે ભારતમાં હવે સ્વરૂપ ધારણ થશે તે તો હવે જોવાનું છું। તેની સાથે અનિરુદ્ધસિંહ, આનંદભાઈ અને ભરતસિંહ આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે। તો આજ નજરમાં બસ સર્વચ આપશો, નમસ્કાર।